پہ آج بھی جو حکمران ہے حسین ہے، خدا کے دین کی جو اب بھی شان ہے حسین ہے، حسین ہے، حسین ہے، حسین ہے۔ ناظرین محترم کھوجا ٹیلی ویژن تتھا کھوجا ریڈیو نا سامبر نار محترم، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ آج نو دیوس بہت مبارک دیوس چھے، متبرک دیوس چھے۔ آج نی تاریخ امام حسین علیہ الصلوۃ والسلام نی ولادت با سعادت نی تاریخ چھے۔ તો તમામ ખોજા ટેલિવિઝનને જોવાવાળા તેમજ ખોજા રેડિયોને સાંભળવાળાને ઇમામની વિલાદતની મુબારકબાદી પેશ કરું છું તથા તમામ મોમિનીન કરામની તરફથી અને ઉલમાએ કરામની તરફથી તથા સાદાતે કરામની તરફથી આપણે આપણા વક્તના ઇમામ ઇમામે ઝમાના જલ્લાહ તાલા ઝહુરુ શરીફની ખિદમતે અગદસમાં પોતાના જદની વિલાદત બા સહાદતની મુબારકબાદી એ સલવાતને જરિયેથી પેશ કરીએ। અલ્લાહુ સલ્લા મુહમ્મદ વાલ મુહમ્મદ। તો ઇમામની શખ્સિયત, ઇમામ હુસેનની જે શખ્સિયત જે છે એ ઓળખાણ માટે મસન કે એની ઓળખાણ કરવામાં આવે, મોહતાજે ઓળખાણ નથી કે એના તો એનો તારુફ કરાવવામાં આવે। એ રોશન છે, મશહૂર છે, પૂરી કાયનાત એની ઓળખે છે। બલકે જે મેં ગરીમ કહું કે સૂરજની ઓળખાણ જે છે, કોઈ માણસ અગર સૂરજની ઓળખાણ કરાવે તો એ યોગ્ય ન ગણાય, કારણ કે સૂરજનો વજૂદ અને જાત એવી વસ્તુ છે કે સૂરજ થકી પૂરી દુનિયા રોશન થાય છે, બલકે બીજી વસ્તુની એ સૂરજ ઓળખાણ કરાવે છે। તો જાતે ઇમામ હુસૈન જે છે એ સૂરજ કરતાં રોશન અને મુનવ્વર છે કાયનાતની અંદર, બલકે જે કોઈ બી લોક ઇમામની જાતથી એ તવસ્સુલ કર્યા છે, ઇમામને યાદ કર્યા છે, ઇમામનો જિક્ર કર્યા છે, એ લોકોની જાત અત્યારે માસન આખી દુનિયા એને ઓળખે છે। યાની જેણે બી ઇમામનો તસ્કરો કર્યો છે, ઇમામ હુસૈનનો જિક્ર કર્યો છે, યા મસન ઝાકિરે અહલે બેત બીજે છે, એ ઇમામના જિક્રના હિસાબથી દુનિયા એને ઓળખવા માંડી છે કે આ મસન ફલાણા ઝાકિર એટલા બુઝુર્ગ છે, મોટા છે, યા મસન નોહા ખાન વગેરે જો પૂરી દુનિયામાં નામ છે, જેમ કે નદીમ સરોવર વગેરે જે બી કોઈ બીજા નોહા ખાન, યાની ઇમામનો તસ્કરો કરે, ઇમામનો જિક્ર કરે તો આખી દુનિયા જે છે એને ઓળખે છે, તે જાય કે માણસ મસન ઇમામ હુસૈનની ઓળખાણ કરાવે। સાથે હુસૈન જે છે એ બહુ બુલંદ છે, અફઝલ છે, બચપનમાં જ તે એની તો કાયનાતના એની દરો દિવાળ ઓળખે છે, ખાને કાબા એને ઓળખે છે, મક્કા મદીના એને પહેચાને છે, મદીનાની ગલીઓ એને ઓળખે છે, પૈગંબર ઇસ્લામ હતા કે મસન હદીસે પૈગંબર છે, નબીની હદીસ છે, નબી શું કહે છે, નબી એમ કહે છે કે અનામિનલ હુસૈન, અનામિનલ હુસૈન। એટલે અઝીઝાન મોહતરમ, જ્યારે કોઈનું પહેચાન કરવામાં કોઈ મોટી શખ્સિયત હોય તો એના થકી માણસની ઓળખાણ કરાવવામાં આવે છે કે ફલાણા ભાઈ છે, એના ફલાણાના દીકરા છે, એના દીકરા છે, સમજો છો, યા એ કોઈ હુનરમંદ હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય તો એ ડૉક્ટરીના હિસાબથી, એન્જિનિયરના હિસાબથી પોતાના કામમાં અગર મશહૂર હોય તો મસન એની ઓલાદ જે છે એનાથી ઓળખવામાં આવે કે આ ફલાણો દીકરો જે છે ફલાણા ડૉક્ટરનો દીકરો છે, ફલાણા એન્જિનિયરનો દીકરો છે, એના થકી। તો પૈગંબર ઇસ્લામનું જે છે બયાન કરવાનો અંદાજ અલગ છે એકદમ, શું કહે છે, યાની એ તો આપણને સમજમાં આવે છે કે હર દીકરો યા હર ઓલાદ જે હોય છે એ પોતાના મા બાપ અને બાપના હિસાબથી એની ઓળખાણ થાય કે આ ફલાણાનો દીકરો છે, પરંતુ પૈગંબર અલગ કહી રહ્યા છે, નબી એમ કહે છે, પહેલાં કહે છે કે અના હુસૈન ઉમિનની
મારા હુસૈન મારાથી છે એટલે હુસૈનની ઓળખાણ પૈગંબરથી છે. પછી કે ના વાના મેનર હુસૈન, હું હુસૈનથી છું. અને બચપનના જમાનામાં પૈગંબર કહી રહ્યા છે કે મારી પહેચાન અને મારી ઓળખાણ હુસૈનના થકી છે. તો બહુ અઝીમ શખ્સિયત છે ઇમામ હુસૈન. તમે જો દુનિયાની અંદર કાયનાતમાં અલ્લાહના ઘર હજારો છે, બેશુમાર મસ્જિદો છે, બેશુમાર મસ્જિદ, પરંતુ એના બાવજૂદ બી તમે જો ઇમામ હુસૈન અઝા ખાને એની કરતાં હજારો તમને મળશે. યાની મૌલા હુસૈન ના ને દુનિયામાં કોઈ તમે મહેમાનોને ને કંઈ બોલાવો, કોઈ બી બહુ મોટા મોટું બાદશાહ ને રાજા હોય, એ બી અગર મહેમાનોને સાચવવા ચાહે તો આટલા બધા મહેમાનને એ નહીં સાચવી શકે કે ભલે દુનિયાનો બહુ મોટો બાદશાહ હોય, પરંતુ ઇમામ હુસૈન આટલા બધા મકાનો, આટલા બધા અઝાખાના છે કે એક સમયની અંદર તમે જો પૂરી દુનિયામાં હુસૈનના અઝાખાનામાં હજારો કરોડો લાખો ઇન્સાન જે છે એ આવે છે. અને કોઈ બી રાજા અને બાદશાહનો કોઈ દસ્તરખાન એવો નહીં હોય કે જેમાં બેશુમાર માણસોને જમાડી શકતો હોય, પરંતુ ઇમામ હુસૈનની નજર ન્યાઝમાં તમે જો બેશુમાર કરોડો ઇન્સાન જે છે ઇમામ હુસૈનની ન્યાઝ નજર ખાય છે. ઇમામ જેને એને કહે કે ઇમામ જેને જમાડે છે, સમજો. તમે કોઈ બી માણસોને ઘર ભેગા કરવા હોય, તમારે કોઈ પ્રોગ્રામના હિસાબથી, કોઈ ગવર્મેન્ટની મશીન ચૂંટણી હોય, કોઈ બી હોય, તો એના નામથી અગર તમે લોકોને ભેગા કરવા ચાહો તો માણસો એટલા બધા ભેગા ન થઈ શકે, પરંતુ વાહિદ એક જાતે હુસૈન છે કે હુસૈનના નામ ઉપર કરોડો ઇન્સાન જમા થઈ જાય છે, ભેગા થઈ જાય છે, એને દાવત બી નથી દેવામાં આવતી. એના બાવજૂદ બી તમે જો કરબલાના મેદાનમાં કેટલા મિલિયનો માણસો જે છે એ મૌલા હુસૈનના નામ ઉપર ભેગા થાય છે, જમા થાય છે. મજલિસે હુસૈન તમે બીજા પ્રોગ્રામમાં ભેગા કરો, કહો કે આજે ફલાણો પ્રોગ્રામ છે એમાં માણસો નહીં આવે, તમે એમ કહો કે આજ મજલિસે હુસૈન છે, તો માણસો બધું જ કામ મૂકીને ઇમામની મજલિસમાં શરીક થઈ જશે. મૌલા હુસૈનની જાત શખ્સિયત બહુ રોશનો મુનવ્વર છે, સૂરજ કરતાં બી રોશનો મુનવ્વર છે. તકરીબન મસન યુરોપના મોટા મોટા લેખકો જે લોકોએ ઇમામના બારામાં કંઈ લખ્યું છે તો તમામ યુરોપિયન ને એ લોકોએ એમ લખ્યું છે કે કાયનાતની અંદર શુજા તરીન, બહાદુર તરીન અગર કોઈ શખ્સ હોય, કોઈ માણસ હોય, તો એ ઇમામ હુસૈનની જાતે ગિરામી છે. બહુ બહાદુર તરીન શખ્સિયત ઇમામ હુસૈનની જાતે ગિરામી છે. ઘણા બધા અહીં ઇન્ડિયામાં બી જો ગાંધીજી વગેરે બીજા લોકોએ બી લખ્યું છે તો પોતાના આઈડિયલ ઇમામ હુસૈનને બતાવ્યા છે કે અમારા ઉલગુ છે, યાની અમે અગર લડાઈ જીતી છે, જંગ જીતી છે, કામયાબી મળી છે, તો કરબલાના હિસાબથી અમે કામયાબી મેળવી છે. ઇમામને મદ્દેનજર રાખીને એ લોકો એમ હસન કહે છે. તો યાની ઇમામથી જે બી કોઈ, એવું નથી કે આપણે ચાવાવાળા શિયા ઇમામને માનવાવાળા ઈદ તે બકલ, જે બી કોઈ માણસ ઇમામથી તબસુલ કર્યા છે એની જાત દુનિયામાં મશહૂર મારૂફ થઈ છે. અને પૈગંબર ઇસ્લામ રસૂલ ઇસ્લામ જે છે એ એવી રીતના ઇમામની પરવરિશ કરે છે કે ઇમામને પોતાની જબાન ચૂસાડે છે, બોસો દે છે, ગળાનો બોસો દે છે, ક્યારેક કાંદા ઉપર સવાર કરે છે, અને મસ્જિદમાં હોય છે, પૈગંબર નમાઝ પડતા હોય છે, મૌલા ઇમામ હુસૈન આવી જાય છે, પુષ્ટ ઉપર સવાર થઈ જાય છે, જનાબે જિબ્રીલ અમીન આવે છે, પૈગંબર ઉભું થવા જાય છે, જિબ્રીલ અમીન કહે છે કે ના તમે એના ઉભા ના થાવ ત્યાં સુધી કે હુસૈન ઉભા ના થાય. એની એ અઝમત એ ઇમામ હુસૈન છે. ત્યારબાદ મસન ઈદનો સમય બી આવે છે ત્યારે કહે છે કે અમારે તો મસન લિબાસ નવા હોવા જોઈએ, તો જન્નતથી જેના માટે લિબાસ આવે છે, કેટલી અઝમતના માલિક છે ઇમામ હુસૈન. પછી કહે કે મને એના રંગીન કપડાં ખપે, તો જનાબે સૈયદમાં જ્યારે જનાબે જિબ્રીલ અમીન લઈને આવે છે, સફેદ કપડાં હોય છે, પછી પાણીમાં મસન નાખી છે તો રંગીન કપડાં થઈ જાય છે, લાલ કપડાં ઇમામ હુસૈન માટે અને લીલા ઇમામ હસન મુસ્તફા માટે. એ પસંદ કરે છે કે મને લાલ કપે છે ને ઇમામ હસન કહે છે મને લીલા. ત્યારબાદ સવારી હોતી નથી તો કહે છે કે નાના જના બધાને તો સવારી ઉપર સવાર થઈને જાય છે, અમે ઈદગાહ કેવી રીતે જઈએ,
તો પૈગંબર જેની સવારી બને કટલા અઝમતના માલિક છે તો પૈગંબર સવાર કરાવે છે બંને નવાસાને ત્યારબાદ ઇમામે હુસેન કહે છે કે નાના જાન બધી સવારીઓને તે લગામ છે અમારે હાથમાં તો અમારે સવારીની લગામ નથી તો પૈગંબર યાની પોતાની ઝુલ્ફો ખોલી દે છે અને એક ઝુલ્ફ ઇમામ હસનના હાથમાં એક ઝુલ્ફ ઇમામ હુસેનના હાથમાં લોકો જોઈએ છે અને જોઈને પછી કહે છે કે હા સવારી કેટલી સારી છે એમ પૈગંબરને તો પૈગંબર કહે છે કે એમ ન કહો બલકે એમ કહો સવાર કેટલા સારા છે કેટલી અઝીમ શખ્સિયત ઇમામે હુસેનની જાતે ગિરામી કે જે અલ્લાહનો રસૂલ રસૂલ ખુદા એટલી નાઝ એટલી બરદારીથી નાઝ એટલી મોહબ્બતથી એની પરવરિશ કરતા હોય એટલા માટે જ પછી કહે છે ને કારણ કે અગર પૈગંબરનું નામ બાકી રહ્યું છે અલ્લાહનો તસ્કરો બાકી રહ્યો છે ઝિક્ર ખુદા બાકી રહ્યું છે નમાઝ ઇબાદત દીન બાકી રહ્યો છે તો ઇમામ હુસેનની કુરબાની તકી ઇમામ હુસેનની કુરબાનીના હિસાબથી આ વસ્તુ બાકી રહી છે એટલે પૈગંબર ઇસ્લામે કીધું છે કે અનામિનર હુસેન કે હું ઇમામે હુસેનથી છું વાહ અલહમદુલિલ્લાહ રબ્બુલ આલમીન સલામ અલૈકુમ.